राजकोट में ओवरब्रिज काम में भ्रष्टाचार गाबड़ा। राजकोट सिविल हॉस्पिटल चोकना ओवरब्रिज में तिराड़ो जवा मळी, जेमा 100 करोड़ खर्चे बनावामां आव्यो हतो आ ओवरब्रिज। एक ज वर्ष में तिराड़ो पड़ता कॉन्ट्राक्टर सामे सवालों उभा थया छे, जेमा दररोज हजारों वाहन चालको ब्रिज नीचेथी थाय छे पसार। ओवरब्रिज छे ત્યાં જે રીતના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકનો ઓવરબ્રિજ છે, તેને ડૉક્ટર ભીમરાવ આંબેડકર ચોક નામ છે તે આપવામાં આવ્યું હતું। આ બ્રિજ છે તે 1-1.5 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ 1-1.5 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલો આ બ્રિજ છે તેમાં તિરાડો જોવા મળી હતી। આ બ્રિજની કામગીરી છે તે આશરે 100 કરોડથી વધારે રૂપિયામાં છે। આ 100 કરોડથી વધારે ખર્ચો થયો હતો, પરંતુ આ 1-1.5 વર્ષ પહેલાં ચાલુ કરેલા ઓવરબ્રિજના જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ બ્રિજમાં છે તે તિરાડો જોવા મળી હતી। લોકો છે તે પોતાના જીવના જોખમે નીચેથી વાહનો પસાર કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નજીકમાં જ જે સિવિલ હોસ્પિટલ છે તે આવેલી છે અને સિવિલ હોસ્પિટલમાં અનેકવાર 108 છે તે અહીંયાથી નીકળતી હોય છે। લોકોની ખૂબ જ આવક જાવક છે તે આ રોડ ઉપરથી હોય છે, ત્યારે આશરે 1.5 વર્ષે આ બ્રિજ છે તે તૈયાર કરવામાં તૈયાર થયો છે, પરંતુ આ 1.5 વર્ષની અંદર જ બ્રિજમાં ઉપર તે તિરાડો છે તે જોવા મળી હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારી છે તે કહી શકાય, કારણ કે આ 1.5 વર્ષની અંદર બ્રિજની અંદર તિરાડો પડી છે ત્યારે આરએમસીના કોઈ અધિકારીની હજી સુધી કેમ નજર નથી પડી તે પણ સવાલો છે તે ઊભા થયા છે। નવનિયુક્ત કલેક્ટર તથા નવનિયુક્ત જે કલેક્ટર છે અને નવનિયુક્ત જે આરએમસી કમિશનર સાહેબ છે તે નવનિયુક્ત નિમાણા છે। હવે જોવાનું એ રહ્યું કે કલેક્ટર અને કમિશનર સાહેબ છે, આરએમસી કમિશનર સાહેબ છે, તે કોન્ટ્રાક્ટર ઉપર કઈ પ્રકારની એક્શન લેશે તે મહત્વનો સવાલ છે તે ઊભો થયો છે। કેમેરામેન મેરામ સોલંકી સાથે વિકાસ ચૌહાણ, KTV ગુજરાતી।